ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમની પરવાનગી રદ કરાતા ચકચાર મચી ભલે પરવાનગી રદ કરી પણ અમે તો કાર્યક્રમ કરવાના છીએ અને રાષ્ટ્રપ્રેમી ગામની જનતાને પણ હાજર રહેવા આહવાન કરીએ છીએ કિશોર દવે ભારત સરકાર દ્વારા આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આઝાદી કામરૃત મહોત્સવ કાર્યક્રમની ઠેર ઠેરવણ કરાઈ રહી છે અને કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર ગરગર તિરંગા અભિયાનની પણ શરૂઆત કરી છે ભારત સરકાર અને ગુજરાત સરકારના આ નિર્ણયને ઈશાની જાણીતી ગ્રાહક હિતરક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળે આવકારીને લોકોમાં રાષ્ટ્રભક્તિ સુદ્રઢ થાય તેવા ઉદ્દેશ્ય સાથે પ્રખર રાષ્ટ્રવાદી અને લોકલાડીલા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમ માટે સંસ્થાએ ડીસાના નાયબ કલેક્ટર મંજૂરી માંગતા નાયબ કલેક્ટર તારીખ રોજ કાર્યક્રમ યોજવા અંગેની પરવાનગી આપી હતી પરંતુ ત્યારબાદ અગમ્ય તારીખ દસ આઠ બે હજાર બાવીસના રોજ રજાના દિવસની તારીખ મારી અચાનક પરવાનગી રદ કરી હતી એક બાજુ સરકારના આ કાર્યક્રમમાં જનભાગીતા સ્વૈચ્છિક રીતે વધતી હતી અને લોકો કાર્યક્રમ માટે ઉત્સાહિત હતા ત્યારે બીજી બાજુ ડીસાના નાયબ કલેક્ટરના મનસ્વી નિર્ણયથી ધ્વજવંદન સમારોહના આયોજક

સત્તાધિકારીની મંજૂરીથી ભારતીય ધ્વજ સહિતના બે હજાર બાવીસના ભાગના ફકરા બે પોઈન્ટ બેના કલમ અગિયારમાં સુધારો કરવામાં આવે છે અને તેમ સુધારા મુજબ જો જ્યાં ધ્વજ ખુલવામાં પ્રદર્શિત કરી ફરકાવી શકાશે અથવા જાહેર સભ્ય વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી ફરકાવી શકાશે તેમજ દિવસ તથા રાત દરમિયાન પણ ફરકાવી શકશે નો સ્પષ્ટ સુધારો હોવા છતાં અને ભારત સરકાર અને ગુજરાત સરકારના આવકારદાયક કાર્યોમાં વધુમાં વધુ લોકોને જોડીને રાષ્ટ્રભક્તિ પ્રત્યે જાગૃત કરવાના શ્રેષ્ઠ કાર્યક્રમમાં નાયબ કલેક્ટરને મનસ્વીપણું દર્શાવેલ છે અને પોતાની જો હુકમી ચલાવવા માટે કરીને પોતે આપેલ મંજૂરી કોઈ કારણોસ વગર આપ્યા પોતે જ રદ કરેલ છે જો મંજૂરી રદ કરવાની જ હતી તો આપીશું કામ અને આપી છે તો કયા કાયદાની કઈ જોગવાઈ હેઠળ રદ કરી છે તે નાયબ કલેક્ટરને સ્પષ્ટ કરવું જોઈએ વધુમાં કિશોર દવે જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રધ્વજને સન્માન સહિત ફરકાવવાનો અને તેની મર્યાદા જાળવી વંદન કરવાનો દરેક વ્યક્તિને મૌલિક અને સંવૈધાનિક અધિકાર છે તને તેમ કરવાથી કાયદો રોકી શકતો નથી ડીસાના નાયબ કલેક્ટરના ગેરબંધારણીય પગલા સામે અમે બનાસકાંઠાના કલેક્ટરશ્રીને અપીલ કરી નાયબ કલેક્ટરનો હુકમ રદ કરવા અને કાર્યક્રમ યોજવા અંગેની પરવાનગી માંગેલ છે તદઉપરાંત નાયબ કલેક્ટરના આવા સરકાર શ્રીના નીતિ સામે પડકાર ફેંકતા નિર્ણય સામે મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી અને ભારતના યશસ્વી વડાપ્રધાન

ભારત સરકારે જાહેર કર્યું છે કે તેરથી પંદર સુધી તમામ લોકો પોતાના ઘર ઉપર અને જાહેર સ્થળોમાં રાષ્ટ્રધ્વજને ફરકાવે અને ત્રણ દિવસ સુધી રાખે એ નરેન્દ્ર મોદીથી લઈ અને પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી બધાએ અપીલ કરી છે અને એ અપીલના અનુસંધાને ગ્રાહક સુરક્ષા મંડળ તરીકે અમારી ઉપર સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યો કે આપણે સ સ્વતંત્રતા સપ્તાહ ઉજવી રહ્યા છીએ અગિયારથી સત્તર સુધી અને તમારે એ નિમિત્તે કાર્યક્રમ કરવા આની આનુષંગિક વાર્તા કરવા માટે કરીને અમે લોકો એસડીએમને મળ્યા અને ડીસા એસડીએમે અમને એવું કીધું કે યોગ્ય કાર્યક્રમ છે અને હું આ કાર્યક્રમમાં આવીશ અને તમે મારી પાસે એક પરમિશન માગો ને એમના કહેવાથી અમે પરમિશન માગી પરમિશન અમને આપી દેવામાં આવી પીઆઈનો અભિપ્રાય છે ડીવાય એસપીનો અભિપ્રાય છે ને એસડીએમે પોતે અમને પરમિશન આપી છે પરમિશન આપ્યા પછી અડતાલીસ કલાકમાં શું એવું બન્યું કે જેના કારણે કરીને એસડીએમએ પોતે કોઈ જ કારણ દર્શાવ્યા વગર અમારી પરમિશન રદ કરી છે માત્ર કોઈ સ્થાયી સૂચના નથી માટે પરમિશન રદ કરવામાં આવે છે જ્યારે ભારત સરકાર કહેતી હોય કે આ કાર્યક્રમ કરવો ગુજરાત સરકાર કહેતી હોય કે આ કાર્યક્રમ કરવો મેં પોતે રિટાયર બે કલેક્ટર અને ત્રણ ચાલુ ડેપ્યુટી કલેક્ટર સાથે ફોન ઉપર વાર્તા કરી કે આવી રીતે આ રદ કરવો અથવા આ રીતે આ કાર્યક્રમ કરવા માટે શું વાંધો હોઈ શકે અને તમામે કીધું કે બિલકુલ આ ખોટું છે અને આ રીતે ન ચલાવી લેવાય આ યોગ્ય નથી પરમિશન રદ કરવાનું કોઈ જ કારણ નથી આ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આઝાદીનું પર્વ છે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને ભારતની ધરતી ઉપર ભારતના ડીસા શહેરમાં રિસાલા ચોકમાં હું મારો રાષ્ટ્રધ્વજ ફરકાવું એની સામે કોઈને વાંધો શું કામ હોઈ શકે અથવા કોઈ